सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णे प्रफुल्लाम्भोजन् छदसदृशिशोभाक्षियुगलः सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनिः वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये मुक्तानन्दसमारप्त वैकुंठदासमध्यगा अस्मत्सद्गुरुपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम् ओमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय परब्रह्मणे नमो श्रीसद्गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री हरे कृष्ण महाराज ने श्री घनश्याम महाराज ने श्री स्वामी नारायण भगवान ने श्री सद्गुरु देवने स्मरण करिए वंदन करिए वाला वाला बालुड़ा प्राण प्यारा श्री घनश्याम महाराज महाराज आजे सुंदर मजाना श्याम वाघाओ में सुसज्ज थई आपने दर्शन आपे
જરદોષી ભરત કરેલું વાઘાઓની અંદર આજે એ શોભિત થઈ રહ્યું છે. મોતીઓની માળા મહારાજે ધારણ કરી છે, કંઠમાં સરસ મજાનો હાર છે, કાનમાં કુંડળ છે, ગુલાબી કલરનો મહારાજે ખેસ ધારણ કર્યો છે. કરુણાપૂર્ણ નેત્રોથી મહારાજ આપણને પોતાના સ્વરૂપનું સુખ આપે છે. એ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અહો ધન હો ધન હો મહારાજ, ધન હો. અમારા ઉપર તમે આજે ખૂબ કરુણા કરી. આજે કાળી ચૌદશનો દિવસ છે. ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ શિક્ષાપત્રી એના અંગભૂત, એના રોમભૂત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એમના ચરણોમાં આજે વંદન કરીએ. મારા અને તમારા મોક્ષ માર્ગમાં આવતા વિઘ્નો એમને દૂર કરવા માટે, સંસારમાં આવતા વિઘ્નોને, આદિવ્યાધિ ઉપાધિને દૂર કરવા માટે યોગીવર્ય સદગુરુવર્ય યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ જેમને પધરાવ્યા છે એ દાદાના ચરણોમાં વંદન કરીએ. ખાસ આજે યાદ કરીશ લોયાધામની અંદર સદગુરુ યોગાનંદ સ્વામીએ જેમને પધરાવ્યા છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં પણ વંદન કરીએ. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કંડારી ગામનું સ્વરૂપ જ્યારે સ્વામીએ એ મંદિર બાંધ્યું ત્યારે ત્યાં દાદાની પ્રતિષ્ઠા કરેલી એ સ્વરૂપ મંદિરના જીર્ણોદ્ધાર વખતે કંડારી ગુરુકુલમાં આવ્યું, ત્યારબાદ આજે એ સ્વરૂપ લોયાધામની અંદર બિરાજે છે. પૂજ્યપાદ ગુરુજી અદ્ભુતાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત એ દાદાને નૂતન હનુમાનજીના મંદિરની અંદર પધરાવી રહ્યા છે. આજે એ સ્વરૂપને પણ વંદન કરીએ. આગળ વંદન કરીશ જેમની ઉજળી પરંપરામાં મને આ ભગવી કંથા મળી છે એવા મારા આદિ ગુરુદેવ સદગુરુ મુક્તાનંદ સ્વામીથી માંડી તમામ સદગુરુઓ, મારા દાદા ગુરુજી પર્યંત અને મારા અને તમારા આપણા સૌ કોઈના મોક્ષદાતા લોયાધામની અંદર રહી તપ અને ભજનની ધૂણી ધખાવીને બેઠેલા બ્રહ્મનિષ્ઠ સદગુરુ એમના પાવનકારી ચરણોમાં લાખ લાખ વંદન કરીએ. હે ગુરુદેવ, તમે અમારી સદાય ભેળા રહેજો, ભેળા રહેજો, ભેળા રહેજો. પ્રગટ સર્વે સદગુરુઓના ચરણોમાં વંદન કરી, સર્વે પ્રગટ સંતો અને ભક્તોના ચરણોમાં વંદન કરી કથાનો પ્રારંભ કરવો છે. પાટોત્સવના ચાર દિવસ દરમિયાન આપણે રાજમાતા કુશળ કુંવરબાઈનું પાવનકારી આખ્યાન છે એમને સાંભળવું છે, એને વાગળવું છે. કોનું આખ્યાન? કોનું? મને કાનમાં થોડી તકલીફ છે. કુશળ કુંવરબાઈનું. રાજમાતા હતા. કોણ હતા? રાજમાતાનો મીનિંગ જાણો છો? કોઈ કહેશો તો? નહીં બોલો ભગત. આખા રાજના માતા
સારી વાત. મને એવું હતું કે તમે એવું કહેશો કે રાજા હોય એની મા હોય એને રાજમાતા કહેવાય. રાજમાતા હતા, રાજમાતા કુશળ કુંવરબાઈનું અતિ પાવનકારી, અતિ પાવનકારી આખ્યાન છે. અતિ પાવનકારી એ આખ્યાનની અંદર આપણે પ્રવેશ કરવો છે. કેવા ગજબના એ ભગવાનના ભક્ત હશે, કેવા ગજબના, કેવા ગજબના. શ્રીમદ સત્સંગી જીવન ઉઠાવો, શતાનંદ સ્વામી એના ગુણો લખે છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતો ઉઠાવો, અદ્ભુતાનંદ સ્વામી લખે છે. હરિચરિત્રામૃત સાગર ઉઠાવો, આપણા આદિ ગુરુદેવ આધારાનંદ સ્વામી લખે છે, ભાયાત્માનંદ સ્વામી લખે છે, માધવદાસજી સ્વામી લખે છે, ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે. કોઈ એવો ગ્રંથ નથી જેની અંદર રાજમાતા કુશળ કુંવરબાઈને યાદ ના કરાયા હોય. કોઈ ગ્રંથ નથી. બધા જ સદગુરુઓ, બધા જ સદગુરુઓ એમને યાદ કરે છે, બધા. એનાથી આગળ કહું, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ શ્રીમુખવાણી વચનામૃતમાં બે વાર યાદ કરે છે. કેટલી વાર? કેટલી વાર? બે વાર યાદ કરે છે. એક જ વખત દર્શન થયા છે, માત્ર એક વાર, માત્ર એક વાર. ઇતિહાસ એમ નોંધે છે, બા ક્યારેય ગઢપુર આવ્યા નથી. રાજમાતા ક્યારેય ગઢપુર નથી આવ્યા, એની ભક્તિથી ખેંચાય ગઢપુરથી સ્વયં ભગવાન સ્વામિનારાયણ એના ઘરના ડેલા સુધી ગયા છે, ધરમપુરમાં જઈ અને રાજમાતાને અતિશય સુખ, અતિશય સુખ, અતિશય સુખ આપ્યું છે. મહારાજ ખેંચાઈને ગયા છે. શ્રીમદ સત્સંગી જીવન નોંધે છે, કારિયાણીની અંદર જ્યારે મહારાજ પધાર્યા છે ત્યારે લાડુબા જીવુબા મહારાજને તેડવા ગયા છે, મહારાજના દર્શન કરવા ગયા છે. જય મહારાજના ચરણોમાં વિનંતી કરી છે, પ્રભુ અમારે ગામ પધારો. કુશળ કુંવરબાઈ નથી આવી શક્યા ગઢપુર, નથી આવી શક્યા. મહારાજ ત્યાં ગયા છે. કેવી એની ભક્તિ હશે, કેવી એમની મુમુક્ષુતા હશે, વિચાર કરો. પોતે વિરક્ત નથી, મારો કહેવાનો ભાવ એવો છે, ત્યાગાશ્રમમાં નથી. રાજમાતા પોતે ત્યાગાશ્રમમાં નથી. આખાય ધરમપુરનું રાજ્ય પોતે પોતાના હાથે હેન્ડલ કરે છે, જાતે રાજગાદી ઉપર બેસતા નથી. રાજગાદી ઉપર માતા બેસતા નથી. આખાય ધરમપુર સ્ટેટનું રાજ્ય પોતે સંચાલિત કરે છે, છતાં પણ ત્રણ કલાક સુધી રોજ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે. કેટલા કલાક છે આપણે કોઈને રાજ્ય? ધરમપુર રાજ્યની અંદર 500 ગામ હતા. કેટલા? 500 ગામ. મને લાગે છે કે શ્રીજી મહારાજ જેના જેના ઉપર કૃપા વર્ષાવી હતી મહારાજે, એમાંથી કોઈને પણ સ્વામી 500 ગામનું રાજ
ગાયકવાડ સિવાય. નહીં, એકમાત્ર ગાયકવાડ મહારાજને હતું, પણ સતાનંદ સ્વામી એમ નોંધે છે દાસીવ પર્યચરત. સતાનંદ સ્વામી એમ લખે છે કે 500 ગામના રાજના ધણી રાજમાતા કુશળ કુંવરબાઈ એક દાસીની જેમ રહેતા હતા. દાસીની જેમ 500 ગામના ધણી, જેના મહેલની અંદર હજારો દાસ દાસીઓ પોતાની સેવામાં હોય, એ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર એક તુચ્છ દાસીની જેમ રહેતા હતા. દાસીવ પર્યચરત. કૃષિકૃત તનુ મેવા મીઠાઈ આ તે વસ્ત્ર આભૂષણ કોઈ વાતનો પાર નતો, છતાં પણ તપ ત્યાગ અને વૈરાગ્ય કરીને કૃષિકૃત તનુ શરીરને એકદમ સૂકવી નાખ્યું. રાજમાતા હતા, છતાં પણ એના જીવનની અંદર આવો ત્યાગ વૈરાગ્ય આવી ભજન ભક્તિ. એટલું નહીં, હું એથી આગળ એક વાત એ પણ કહીશ. લાડુબા ને જીવુબા ને નિત્ય સંતોનો સમાગમ હતો. પોતે પૂર્વના મુક્ત હતા, સ્વયં ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષરધામમાંથી પ્રગટ થયા હતા. એમની અંદર આ બધા ગુણો સહજ હોય જ. રાજમાતા કુશળ કુંવરબાઈમાં એવું નથી. ભગવાન સ્વામિનારાયણના પંચ વર્તમાને પૂરા શુરા એવા એકેય સંતનો એને યોગ નથી. એ પહેલા કોઈ પણ સારા સંતનો યોગ થયા પહેલા એનું જીવન આવું છે. અને સંતનો યોગ થાય પછી તો એના જીવનમાં કેવી ભક્તિ ખીલે છે આગળ વાગોળીશું. લાડુબા ને જીવુબા ને ત્યાગાશ્રમ છે, રાજકારભારની કોઈ માથાકૂટ નથી. સંસાર વ્યવહાર નથી. રાજમાતા કુશળ કુંવરબાઈની માથે 500 ગામની જવાબદારી છે. 500 ગામની જવાબદારી છે, છતાં પણ રોજ 3-3 કલાક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે અને 3-3 કલાક શ્રી ઠાકોરજીની સેવા કરે છે. 3 કલાક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે અને 3 કલાક શ્રી ઠાકોરજીની ટોટલ કેટલા થાય જોરથી 6 કલાક ભગવાનની સેવા પરાયણ રહી છે. એવું નથી લાગતું કે આપણે શીખવા જેવું છે. આટલું કરતા કરતા એ 6 કલાક ભગવાનની સેવા પરાયણ રહી છે, ભગવત પરાયણ રહી છે. લોધિકાના દરબાર, અભયસિંહજી બાપુ અને શિવલાલ શેઠ બહુ મોટા કારભારવાળા ચોક્કસ હતા, બહુ મોટા ધ્યાનવાળા હતા, પણ હું એનાથી આગળ વાત કરીશ. ધર્મપુરના કુશળ કુંવરબાઈ મહારાણી રાજમાતા, એની કંઈક જુદી વાત છે. આ બેને તો સદગુરુ ગુણાતીતાન સ્વામીના ચરણોમાં રોજ બેસવા મળતું હતું, જ્યારે ધ્યારે ત્યારે નિત નિત એને સંતનો સમાગમ હતો, નિત નિત ભગવાનના ભક્તનો ભીડો હતો. સેજ આજા આઘા પાછા થાય તો કોઈ એને કહેનાર હતું, ભગવાન ભેજા. રાજમાતાને કોઈ કહેનાર નથી, છતાંય એના દિલની અંદર એવી જબરજસ્ત મુમુક્ષુતા, ભગવાનને પામવાની એવી ખેવના, આહા ગજબની હતી. કેવી કેવી રીતે, કેવી કેવી પરિસ્થિતિઓમાંથી રાજમાતા પસાર થયા છે, કેવી રીતે એ મહારાજના ચરણો સુધી પહોંચ્યા છે,
એ તમામ કથાઓને આપણે વાગોળવી છે, એમના જીવનમાં કંઈક ડોક્યું કરવું છે અને સાથે સાથે એમાંથી શીખવું છે, બહુ બધું શીખવું છે. એમના જીવનની અંદર જે મુમુક્ષુતા હતી એ શીખવી છે, એને જે ભગવાનમાં હેત હતું એ શીખવું છે, એને જે સંસારની અંદર તુચ્છપણું મનાણતું એ શીખવું છે, એને જે સંતોનો અને હરિભક્તોનો મહિમા હતો એ આપણે શીખવું છે. આવો રાજમાતાના પાવનકારી ચરણોની અંદર આજ વંદન કરીએ. હે રાજમાતા કુશળ કુંવરબાઈ, તમે મહારાજની વાણીએ બિરાજ્યા છો, મહારાજ તમને બિરદાવે છે, મહારાજના સ્વરૂપના સુખના ભોગતા છો, સદગુણોના ધારક છો, તમારા જીવનની અંદર જે જે ગુણો તમે ખીલવ્યા હતા એ દયા કરી આજ અમને આપજો ને તમારા જીવનનું અમને પાવનકારી દર્શન કરાવો. ધન ધન એ રાજમાતા, ધન ધન એના ગુણ, ધન ધન એ રાજમાતા, ધન 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 એના ગુણ, પ્રગટ પ્રગટ પામા પરબ્રહ્મને, અર્જના અમુલખ અમુલખ મો. ધન ધન થઈ ગયા રાજમાતા, જે પ્રગટ ભગવાનને પામ્યા. એટલું નહીં, હેતના રેશમ તાતણે તણાણો મારો નાથ, ભગવાન સ્વામિનારાયણ ગઢપુર ની અંદર બિરાજે છે, રાજમાતા ધરમપુર ની અંદર છે. હે તે કરી મહારાજને પુકારે છે, આજ આવે વાલો, આજ આવે વાલો, આજ આવે વાલો, આજ આવે, એમ કરતા 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 આંખોમાંથી આંસુડા જાય છે. ગઢપુરમાં મહારાજની નિંદર ઉડે છે. હેતના તાતણે મારો વાલમો ને તણાણો મારો નાથ, અરે ભીંજાણો ભાઈના ભાવમાં ભીંજાઈ ગયા, ભગવાન એની ભક્તિની અંદર ભીંજાઈ ગયા. કેવા વશ થાય છે આગળ જોશું. ભીંજાણો એના ભાવમાં, અરે એની ગાવી મારે ગાત, ભગવાનની ભક્તિની અંદર કુશળ કુંવરબાઈ તો ભીંજાણા એમ નહીં, સ્વયં ભગવાન સ્વામિનારાયણ એની ભક્તિમાં ભીંજાણા, પોતાનું ભગવાન પણ ભૂલી ગયા. આ હા હા, મહારાજે કેવી કેવી લીલા કરી છે ને યાર, અડધી રાતે રોટલા માગે છતાંય મહારાજને હાથ જોડીને કહે, મહારાજ તિરસ્કાર કરવામાં જો ખામી રહી તો તમારું ભગવાન પણ લાજે, અને સહન કરવામાં સુધારો કરવામાં જો મારામાં ખામી રહી તો મારું ભક્ત પણ લાગે. શું હશે એને મોક્ષનો ખપ. અદ્ભુત ગાથાઓ બાના જીવનની છે, આપણે એની અંદર જવું છે. કેવી એને ગરજ, કેવી એને સંતોની ગરજ, સંતોની કેવી ગરજ, એના જીવનમાં કેવી અદ્ભુત સંત ભક્તિ હતી. માત્ર ભગવાનમાં એ જ નહીં, એટલું ગજબનું એનું સંતો પ્રત્યેનું ખેંચાણ. વાળે વારે 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 હાથ જોડી જોડી લળી લળી અને વિનવે, સ્વામી બે દી રોકાઈ દે, સ્વામી ચાર દી રોકાઈ દે, કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રશ્નો પૂછી 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 અને સંતોને રોકે. જીવબા લાડુબાની આગળ હાથ જોડી વિનવે, તમારામાં જેવા ગુણ છે એવા મને આપો,
એવું નથી લાગતું આપણે આવું ગરજુપણું લાવવાની જરૂર છે. મારે અને તમારે રાજમાતાના જીવનમાંથી ગરજુપણું કેવું હોય? ગરજો બેન નહરી હિતલાવે. પૂજ્યપાદ ગુરુજી સંતો પાસે સવાર સાંજ બંને ટાઈમ આ પંક્તિ રટાવે છે. ગરજો બેન નહરી હિતલાવે, ગરજો પાસ સે જે ચલી આવે, ગરજો પાસ સે જે ચલી આવે. એક સામાન્ય નોકર હોય ને, આપણા ઘરે કામ કરતો હોય, એ હાજી હાજી કરે ને, આપણને ગળ્યું તો લાગે, ના લાગે? મને તો લાગે, ગળ્યું તો લાગે. કુશળ કુંવરબાઈ મહારાજની આજીજી કરતા હશે, સદગુરુવર્ય પરમ ચૈતન્યાનંદ સ્વામીની આજીજી કરતા હશે, મારા અને તમારા આદિ ગુરુદેવ સત્સંગની માં સાધુતાની મૂર્તિ મુક્તાનંદ સ્વામીની આગળ આજીજી કરતા હશે. આ હા હા હા. ગરજો પાસ સહેજે ચલિયા, ગરજો કે શ્રી હરે હાથ હે બેલે, ગરજો કે શ્રી હરે હાથ હે બેલે. કેવી એની ભક્તિ હશે! ભગવાન સ્વામિનારાયણે પ્રથમ ચરણારવિંદ એને આપ્યા છે. ગરજો કો કબુદિયે ન મેલી, ગરજો કો કબુદિયે ન મેલી. ભગવાન પોતે સમાધિમાં એને પોતાના ધામનું દર્શન કરાવે. એટલું જ નહીં, આજીવન પૂજવા માટે ભગવાન ચરણારવિંદ સૌ પ્રથમવાર કોને આપે છે? રાજમાતા. ઇતિહાસ સૌ પ્રથમ ચરણારવિંદ નું ત્યાં નોંધાણું છે. શું હશે એની ભક્તિ જેણે ભગવાનના ચરણારવિંદ લઈ લીધા? મહારાજે ઘણાને આપ્યા છે, કોઈને 10 જોડ, કોઈને 20 જોડ, કોઈને 50 જોડ, કોઈને 400 જોડ, માત્ર આને એક જ જોડ આપ્યા. સૌ પ્રથમ એવું નથી, માયગા મારા લાવો તમારા ચરણારવિંદ. એની ભક્તિ જોઈ અને મહારાજને ઉભરો આવ્યો અને મહારાજે એને ચરણારવિંદ. ગરજો બેન નહરી હિતલા, માખણ જેવું રાજમાતાનું કોમળ હૃદય, ભક્તિથી તરબતર હૃદય, ભગવાનને ભગવાન પણ ભૂલાવે એવું એમનું હૃદય, એમના જીવનની અંદર આપણે પ્રવેશ કરવો. એકવાર ગુરુજીને અતિ પ્રિય આ હરિચરિત્રામૃત સાગરની પંક્તિ છે, આપણે બધા ગાઈએ. ગાતા ગાતા રાજમાતા કુશળ કુંવરબાઈના ચરણોમાં વંદન કરી અને એમની પાસે આજ ભીખ માગીએ. હે માવડી માં, તમારા અંદર જેવું ગરજુપણું હતું, તમે જેવી મહારાજની ગરજ કરી હતી, તમે જેવી સંતોની ગરજ કરી હતી, તમે જેવી લાડુબા જીવુબા વગેરે બહેનો ભક્તોની ગરજ કરી હતી, અમારી અંદર એવું ગરજુપણું આપજો. નિત્ય આપણે આ પંક્તિને પ્રથમ અને અંતિમ સ્થાને દોહરાવીશું, પ્રયાસ કરીશું આ પંક્તિ આપણને 4 દિવસની અંદર પૂર્ણપણે કંઠસ્થ થઈ જાય. મને ખ્યાલ છે આમાંથી અમુક ભક્તોને છે જ, પણ છતાંય જેને કંઈક બાકી હોય, જેને કંઈક ભૂલાઈ ગઈ હોય,
એ બધાને કંઠસ્થ થાય. આવો કુશળ કુંવરબાઈના ચરણોમાં વંદન કરતા કરતા રાજમાતા પાસે આ ભીખ માગતા માગતા ગરજો બીન હરિ હિત લાવે, ગરજો બીન હરિ હિત લાવે, ગરજો પાત કે શ્રી હરે હોતા હે બેલે, ગરજો 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 કો કબૂતી તમને જેવું મુમુક્ષુ ગણું છે એવું અમને મુમુક્ષુ પણ આપો. ગરજો ગરજો બીન શ્રી હરે હોતા હે બેલે, ગરજો કે શ્રી હરે હોતા હે બેલે, ગરજો કે શ્રી હરે હોતા હે બેલે, ગરજો કે શ્રી હરે હોતા હે બેલે, ગરજો કો કબૂતી ભગવાન સ્વામિનારાયણ બહુ એના ઉપર રાજી થયા હતા. કેવી રીતે મહારાજનો એને યોગ થયો, કેવી એમની ભક્તિ હતી, આપણે એમના જીવનમાં પ્રવેશ કરીએ. ભગવાન સ્વામિનારાયણ સંવંત 1862ની સાલમાં વિચરણ કરતા કરતા શિયાળામાં પોષ મહિનામાં લોયાધામની અંદર પધાર્યા છે. ખૂબ ધ્યાનથી આખી કથાને હૃદયમાં ધારીએ. ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે સંવંત 1862ની સાલ પોષ મહિનો લોયાધામમાં પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? લોયા નાગડકાને પાવન કરી ભગવાન શ્રીહરિએ ધામધૂમથી વસંતોત્સવ કરી આગળ ઉત્તર ગુજરાતમાં પ્રયાણ કર્યું. ઉત્તર ગુજરાતમાં ભગવાન શ્રીહરિ સિદ્ધપુર આવ્યા છે. સિદ્ધપુર તીર્થક્ષેત્રનો મહિમા કહી ત્યાં સમયો કરી ઉત્તર ગુજરાતના ગામડાઓની અંદર મહારાજ વિચરણ કરે. સૌ પ્રથમવાર ઉત્તર ગુજરાતની અંદર મહારાજ સૌ પ્રથમવાર સંપ્રદાયનો ઉદય કાળ છે. સંપ્રદાયનો ઉદય કાળ છે. ઠેર ઠેર રાજાઓ અને ધર્મગુરુઓનો ત્રાસ છે.
કંઈક અણસમજણને લઈને, કંઈક અરુચિને લઈ, કોઈક જાતના મતભેદ મનભેદને લઈ અને બહુ વિકટ પરિસ્થિતિઓ છે. ઉત્તર ગુજરાતની અંદર ભગવાન શ્રીહરિ વિચરણ કરે છે. એક એક ગામના હરિભક્તો મહારાજને એવા ભાવથી સેવે છે, એવા ભાવથી સેવે છે. એ લોકોની નિષ્ઠા, એ લોકોનો ભગવત પ્રેમ, એ લોકોનો સમર્પણ ભાવ, આહાહા. મહારાજ મેવું ગામ આવ્યા છે, ભૂખણ ભાવસારને ત્યાં રોકાયા છે, ત્યાંથી વડુ આવ્યા છે, ત્યાંથી માણસા, ચલોડા, ડાંગરવા, કરજીસણ, વડનગર, વિસનગર, મોખાસણ, કેટલા ગામના નામ લઉં. ભગવાન શ્રી હરિએ આ ગામડાઓની અંદર ખૂબ વિચરણ કર્યું, જબરજસ્ત ભક્તોએ ત્યાં સેવા કરી છે. આજે પણ આ ગામના હરિભક્તો વંદન કરવા લાયક છે. તમે બધાએ દર્શન કર્યા હશે. લોયાધામ પરિવારની અંદર ઉત્તર ગુજરાતના હરિભક્તો, વડુના આપણા લાલજી ભગત, મોખાસણના ભરતભાઈનો આખો પરિવાર, આહાહાહા, એમની ભક્તિને આજે વંદન કરવાનું મન થાય. હા પ્રભુ સ્વામી, ગુરુજીને લોયાધામ પરિવારને તન મન ધનથી નહીં, સંપૂર્ણ રીતે સમર્પિત પોતપોતાના દીકરાના દાન પણ લોયાધામ પરિવારની અંદર ગુરુજીના ચરણે ઉત્તર ગુજરાતના ભક્તોએ ધર્યા છે. લોયાધામ પરિવારના હરિભક્તોની સાથે રહેતા, સંતોની સાથે રહેતા, ગુરુજીના ચરણોમાં રહેતા, એને જે સહન કરવું પડે એ સહન કરવા તૈયાર થયા છે. આજે કરે છે અને હજુ તૈયાર. કેમ ભૂલાય, ઓસ્ટ્રેલિયાની અંદર નિવાસ કરતા હજુ 4 મહિના જેને થાય છે સત્સંગના, પાર્થ ભગત, કૌશલ ભગત, આપણા લાડકવાયા સંતોના કૃપા પાત્ર સચિન ભગત, આહા, શું એમની ભક્તિ છે. તલખે છે, તલખે છે. ક્યારે અમને ગુરુજીના દર્શન થાય, ક્યારે અમને ગુરુજીના આશીર્વાદ મળે, તલ પાપડ થાય છે. ત્યાં બેઠા બેઠા, ત્યાં બેઠા બેઠા તલ પાપડ થાય. આજે એ મહાન હરિભક્તો છે. મહારાજ ઉત્તર ગુજરાતની ભૂમિ ઉપર વિચરણ કરી રહ્યા છે. વિચરણ કરતા 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 ભગવાન સ્વામિનારાયણ મહેસાણાથી આગળ આવી અમદાવાદના રસ્તા ઉપર ગામ અડાલજે આવ્યા છે. અડાલજ ગામમાં મૂળુ ચારણ વગેરે હરિભક્તો છે. હરિવાર અનુસંધાન અપાવું, સંવંત 1862, શિયાળો ઉતરી રહ્યો છે. હવે શિવરાત્રિનો સમય મહારાજે ઉત્તર ગુજરાતમાં કર્યો છે, પૂર્ણ થયો છે. અડાલજ ગામે આવ્યા છે મહારાજ. મૂળુ ચારણ વગેરે હરિભક્તોએ મહારાજની સેવા કરી. મહારાજ ગામની બહાર આવ્યા છે, મહારાજને જળપાન કરવું છે. જળપાન કરવું છે એટલે મહારાજને તરસ લાગી હોવાથી નિષ્કુળાનંદ સ્વામીએ જાણ્યું, જળ આપીએ મહારાજને. ગામની બહાર નીકળ્યા ત્યાં એક સરસ મજાની વાવ છે. જોઈ છે કોઈ? પ્રસાદી ભૂત એ સ્થાન છે. એ વાવે મહારાજ સંતો અને હરિભક્તો સાથે આવ્યા છે. મહારાજને જળપાન કરાવવા માટે સૌ પ્રથમ વાર નિષ્કુળાનંદ સ્વામી અંદર ઉતર્યા છે. બધા બહાર છે. મહારાજ એના એકદમ ઉપરની પડસાળનો જે ઓટો છે ત્યાં બેઠા છે. સંતો પણ ત્યાં છે, હરિભક્તો પણ ત્યાં છે,
નિષ્કુળાન સ્વામી એક 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 કરતા પગથિયું અંદર ઉતરી, પગથિયું અંદર ઉતરે છે ને ચારેય બાજુ નજર ફેરવે છે. કલાકૃતિ એમનો જન્મસિદ્ધ વિષય છે. એ વાવની અંદર ઝીણી 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 કોતરણીઓને જોઈ અને હરખ ભેર મહારાજને બૂમ પાડી, મહારાજ મહારાજ જુઓ તો ખરા, મહારાજ જુઓ કેવી સરસ મજાની કોતરણી, આવો પ્રભુ અંદર પધારો. મહારાજ ઉપરથી કે શું છે? મહારાજ મહારાજ અહીંયા જરૂખાઓનો ગવાક્ષોનો સ્તંભોનો કોઈ પાર નથી, અંદર ઉતરો. મહારાજ મહારાજ કે મારે તરસ લાગી, પાણી પાવ પહેલા. નિષ્કુળાનંદ સ્વામી જળ લઈ ઉપર આવ્યા છે, મહારાજને જળપાન કરાવ્યું. મહારાજ મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો સાથે વાવની અંદર પધરામણી કરી. વાવની અંદર મહારાજ અને સંતો ઉતરતા જાય, ચારે બાજુ નજર ફેરવતા જાય. એક એક સ્તંભ ઉપર બેન મૌન કલાકૃતિ છે, ક્યાંક ભગવાન વિઘ્ન વિનાયક ગણપતિનું ચિત્ર છે, કોઈ જગ્યાએ એમના માતુશ્રીનું ચિત્ર છે, કોઈ જગ્યાએ સુંદર મજાની વેલીઓ કોતરેલી છે, કોઈ જગ્યાએ ઝીણી ઝીણી જાળીઓ પાડેલી છે, કોઈ જગ્યાએ નવ ગ્રહોના ચિત્રો છે. એટલું નહીં, એક એક સ્તંભ ઉપર હિન્દુ ધર્મ સ્થાપત્યના દેવી દેવતાઓના ચિત્ર છે. એટલું જ નહીં, આપણી સંસ્કૃતિમાં આવતા તમામ સંસ્કારોમાંનો અતિ 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 પ્રસિદ્ધ લગ્નવિધિ, એના પણ તમામ પ્રકારના ચરિત્રો ચિત્રો ત્યાં કરેલા છે. તમામ પ્રકારની કોતરણીઓને મહારાજ જોતા જાય છે, ધીરે ધીરે નીચે ઉતરે છે. કોઈ જગ્યાએ માછલીઓ દોરેલી છે, કોઈ જગ્યાએ વેલીઓ કોતરેલી છે. સુંદર ઝીણું ઝીણું નકશીકામ જોતા મહારાજ છેક નીચે ઉતર્યા. ત્યાં નિત્યાનંદ સ્વામી કે મહારાજ આ બાજુ એક લેખ છે, તમારી આજ્ઞા હોય તો હું વાંચું, કંઈક લખેલું લાગે. એમ શું છે સ્વામી? વાંચન સ્વામી એ લેખ વાંચે છે, સંસ્કૃતની અંદર લખેલો લેખ છે. અડાલજના રાજા વીરસિંહની પ્રિયતમા રાણી રૂડાદેવીએ આ વાવ બંધાવેલી છે. ટંકકા નામ તો લક્ષાણી પંચકૃતાની કોષતઃ વાપી કૃતે નયારાગ્યા સંસ્કૃતમ. આ વાવ બનાવવામાં મારે 5 લાખ નો ખર્ચો થયો છે. અંદર કોતરણી કરનાર કોતરણી કરે છે. સદગુરુ નિત્યાનંદ સ્વામી આ લેખને વાંચે, ભગવાન શ્રીહરિ આ લેખને સાંભળે છે. પહોંચી જઈએ અડાલજની વાવમાં, અહીં બેઠા બેઠા ભગવાન સ્વયં સાંભળે છે, આંખો બંધ છે, મરક મરક હસે છે. તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણનારા પરબ્રહ્મને શું નથી ખબર, છતાંય નામ સાંભળે. વાપી કૃતે નયારાગ્યા રૂડા દેવી તે સંસ્કૃતમ. મહારાજ મહારાણી રૂડાદેવીની બંધાવેલી આ વાવ છે. અડ્ડાલી જે વરગ્રામે વીરસિંહસ્ય વલ્લભા, રાજા વીરસિંહની વલ્લભા અતિ પ્રિયતમા રાણી રૂડાદેવી છે. રૂડારાગી વ્યધાત વાપીમ ભૂષિતામ વલ્લભીષતૈઃ, ભૂષિતામ વલ્લભીષતૈઃ. મહારાજ ઓળખો જ તમે કોણ હતી એ પૂછે સંતો. મહારાજના નેત્ર કમળ બંધ છે, ભૂતકાળની અંદર મહારાજ સર્યા છે, દ્રષ્ટિ દોડાવી છે મહારાજે 300 વર્ષ પાછળ.
કઈ સાલ ચાલે છે? અત્યારે કઈ ચાલે છે? 1862, 300 વર્ષ પૂર્વે, એટલે કે 15મી સદીનો મધ્યકાળ. સંવંત 1555 ની આ વાત છે, 300 ની આજુબાજુ, 310 જેવું. આ વાવનું નિર્માણ સંવંત 1555 માં થયું. કોણે કર્યું, કેવી રીતે થયું? રાજા વીરસિંહ અડાલજ ગામનો રાજા છે, રૂડાદેવી એની રાણી છે. પોતાની પ્રજાના હિત માટે એવું વિચારે છે કે વારંવાર વરસાદ ઓછો થાય છે તો કોઈ પણ પ્રકારનો ઉપાય કરું, મારી પ્રજા સુખી થાય એના માટે એક સરસ જળાશય કરાવું. જળાશય કરાવી અને મારી રાણીને ભેટ આપું. શું ભેટ આપે છે? તમે ક્યારેય કોઈ આવી ભેટ આપી છે? ગાડી આપે, મોબાઈલ આપે. એ રાજાને એમ થયું કે મારી રાણીને હું ભેટ કરું. શું ભેટ કરું? જળાશય. રાજાએ વાવ ખોદાવાનું ચાલુ કર્યું. સંવંત 1554 ની અંદર આ કાર્યનો આરંભ થયો. આટલો એનો બપોરનું લંચ હતું. એક મણ ખાય, પછી હો કેળા, એક હારે જ ખાઈ જાય. હો કેળાનો વારો આવે, ધડાધડ હો કેળા પૂરા થાય એટલે ઉપર 750 ગ્રામ મધ પીવે, અને મધ પી લીધા પછી એક કટોરી ઝેર પીવે, અને પછી પાણી પીને પેટે હાથ ફેરવી અને ભગવાનને યાદ કરે, વાહ ખુદા તાલા, તે મને બાદશાહ બનાવ્યો, જો મને રંક રાખ્યો તો મારા પેટનું કેમ પૂરું થાત. આમ ભગવાનને થેન્ક યુ કહી સજી ધજી અને બેકડો આવ્યો છે અડાલજ. વીરસિંહ સાથે તુમુલ યુદ્ધ થયું છે, પણ વીરસિંહ એક ગામના રાજા છે. આ તો અતિ મુત્સદ્દી, તમામ કળાઓમાં જાણકાર અને ઝેરીલો શાસક છે. યુરોપ સુધી એની હાક વાગે છે, કોઈને એનો આમ ન ખડી જાય. ઉર્દુ ઇતિહાસ ત્યાં સુધી નોંધે છે, એના શરીર ઉપર માખી બેસતી ને તો માખી ત્યાં ત્યાં મરી જતી. એને કોઈ મચ્છર કરડે ને તો મચ્છર કરડે એ પહેલા એ ત્યાં ત્યાં ઢળી જાય, આટલો ઝેરીલો. એને એ જેનો સ્પર્શ કરે ત્યાં એના હાથે આમ બળવા માંડે, અને 100 હાથી રાખતો, અને એમાં એક હાથી સફેદ રાખતો, કુસ્તી કરવા સ્પેશિયલ હાથિયાર એને કુસ્તી કરવાની, સૂંઢથી અને લાતથી હાથી એને મારે ને એ હાથીને મારે. રોજ આવા દાવ ખેલતો, ને એવો દાવ ખેલતા 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 એ વીરસિંહ અમે યુદ્ધે ચીડો, ચોળી દીધો. રાજા વીરસિંહ પોતે વીર ગતિને પામ્યા છે. અડાલજ ગામને ધમરોળતો ધમરોળતો એ રાજભવન સુધી પહોંચ્યો છે. પતિવ્રતા નારી 40 વર્ષની ઉંમરે પતિ પરાયણા, પતિ વલ્લભા, પતિ પ્રિયતમા રૂડાદેવી મહારાણી પોતે પોતાના પતિની શુભકામનાઓ કરે છે, પણ વીરસિંહ વીર ગતિને પામી ગયા. બેગડો એના ભવન સુધી પહોંચ્યો અને રૂડાદેવીના મુખ ઉપર જોયું. રૂડાદેવીના સૌંદર્યમાં બેગડો મોહિત થયો છે. નિરાધાર રાણી છે. પતિ મૃત્યુ પામી ગયો છે. જાણે છે મારો પતિ મને બહુ મોટી ગિફ્ટ આપવાનો હતો,
પ્રજાના કલ્યાણ માટે વાવ ખોદાવીને મને આપવાનો, પ્રજાના કલ્યાણનું કાર્ય અધૂર્યું રહ્યું. મારા પતિદેવ વીરગતિને પામી ગયા. બેગડા આવ્યો, બેગડો આવી અને રૂડાદેવીને કહે છે, રૂડાદે નીચું જોઈ ગયા છે, શું વિચાર છે? રૂડાદેવીએ મનોમન નક્કી કર્યું છે, હું પતિ પરાયણા પતિ વલ્લભા પતિવ્રતા નારી છું, મારા પતિ વીર ગતિને પામ્યા છે તો એની સાથે સાથે જ શહીદ થઈ છે. બેગડાને ત્રાસી નજરે રૂડાદે મહારાણીએ જવાબ વાળ્યો છે, અમારી સંસ્કૃતિમાં પતિની પાછળ જીવવાનો પત્નીઓને મોહ નથી હોતો, હું એ જ રસ્તે જઈશ જે રસ્તે મારા પતિદેવ જઈ રહ્યા છે. શુભમ ભવતુ તે પંથાઃ, એ જ રસ્તે પ્રયાણ કરીશ. બેગડો જોઈ રહ્યો, પેલા તો બેગડાને માત્ર મોલે સલામ કરવાની ઈચ્છા હતી, એનાથી આગળ અડાલજને અમદાવાદમાં ભેળવવાની હતી. રૂડાદેને જોઈ બે વાત ભૂલી ગયો. એને એમ થયું, કોઈ પણ કળ વકળ કરી ને રૂડાદેને મારે મારી બેગમ બનાવવી. બેગડાએ પોતાની બેગમ બનાવવા માટે રિક્વેસ્ટ મૂકી, ભગવાને તને આટલું સુંદર રૂપ આપ્યું છે, આટલું સુંદર જીવન આપ્યું છે, અને મારા જેવો સમ્રાટ હું કામ ખોટે ખોટી મરી જાય. આવ્યો ને વિચક્ષણ રૂડાદેને એમ થયું કે જો હું આને ના પાડીશ તો એ મને અભડાવશે, એના કરતાં એક કામ કરું, આને નાય ના પાડું અને મારી પતિવ્રતાપણાને મારા પાતિવ્રત્યને હું અકબંધ રાખું. રૂડાદેવે બેગડાને કીધું, બેગડા તારા જેવો સમ્રાટ અને એની બેગમ થવા મળતું હોય તો કોણ ના થાય, આઈ એમ રેડી. પણ બેગડા મારું એક વ્રત ચાલે છે, મારું વ્રત ચાલે છે, એ વ્રત જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તાર ખમી જવાનું, જેવું વ્રત પૂરું થાય એટલે તારા માટે રૂડાદે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર. બેગડો ખુશ થઈ ગયો. બીજું કઈ, હું તારા માટે એટલું ખમી જઈશ એમાં, બીજું એ હું એક વાવ બંધાવું, હું પોતે કરું છું, મારી પ્રજાના કલ્યાણ માટે એ વાવ હું બંધાવું છું. તારે એ કામ ફટાફટ પૂરું કરી દેવાનું, જેવું મારું વ્રત પૂરું થાય અને જેવું એ વાવનું બાંધકામ પૂરું થાય એટલે સમજે કે રૂડાદે મહારાણી તૈયાર છે. બેગડો ખુશ થતો ગયો, પોતાના મહેલની અંદર અમદાવાદમાં જઈ કુશળમાં કુશળ કારીગરો હતા એને ભેગા કર્યા, 5 કારીગર તૈયાર થયા, તાબડતોબ વાવનું કામ એણે ચાલુ કર્યું. 7-7 માળવાળી, 5-5 જરૂખાવાળી, અષ્ટકોણીય એ વાવ, પશુઓ માટે પાણી પીવાની જુદી વ્યવસ્થા, મનુષ્ય માટે પાણી પીવાની જુદી વ્યવસ્થા, સિંચાઈ માટે પાણી લેવાની જુદી વ્યવસ્થા, અતિશય કલાકૃતિથી મંડિત વાવ નિર્માણ કર્યું માત્ર 1 વર્ષમાં. તલ પાપડ થતો તો બેગડો રૂડાદે મહારાણી માટે 1 વર્ષની અંદર વાવનું કામ પૂરું કરી
રૂડાદે પાસે આવીને કીધું છે કે વાવ જોઈ લો મહારાણી તૈયાર છે. બેગડો પરત આવ્યો. રૂડાદે મહારાણીએ મનોમન પોતાના પતિદેવનું સ્મરણ કર્યું છે. 40 વર્ષની અવસ્થા ગામ લોકો ભેગા થયા. વાવમાંથી જેવું જળ બહાર આવ્યું, વાવને વધાવી છે, જળ દેવતાનું પૂજન કર્યું છે, બે હાથ જોડી મનોમન ભગવાનને પ્રાર્થના કરી છે, હે પ્રભુ, હે દીનાનાથ, તમારા સિવાય મારો કોઈ આધાર નથી, આ વાવ કરાવી છે, આની અંદર સ્વયં તમે પધારો, યા તો તમારા કોઈ ઓલિયા મોટા સત્પુરુષ પધારે, એ સ્નાન કરે તો મારા પતિદેવનો ઉદ્ધાર થાય, સાથે સાથે મારો ઉદ્ધાર થાય, આટલી પ્રભુ કૃપા કરજો. ભગવાનને પ્રાર્થના કરી રૂડાદેવે છલાંગ લગાવી વાવની અંદર જળ સમાધિ લઈ લીધી. મહારાજ એ દ્રશ્યને વાવમાં ઉભા ઉભા બંધ નેત્રો યાદ કરે. આ દ્રશ્યને યાદ કરી મહારાજે ત્યાં ઉભેલા તમામ સંતો અને હરિભક્તોને કીધું છે, સંતો આ ધર્મનિષ્ઠા છે, આ પાતિવ્રત્ય છે, આવો સંતો આપણે સાથે મળી આ જળાશયની અંદર સ્નાન કરીએ. જળાશયમાં સંતોએ મહારાજે બધાએ સ્નાન કર્યું, હરિભક્તોએ સ્નાન કર્યું, જળપાન કર્યું, ઉપર આવ્યા છે. બાજુમાં 5 કબર છે. મહારાજને સંતો પૂછે, મહારાજ આ શું? મહારાજ કહે છે, અતિ બેનમૂન કલાકૃતિ મંડિત આ વાવ બની. એ બનાવનારા 5 કારીગર હતા, એને બેગડાએ કીધું કે બીજી વાવ બનાવવી હોય તો કેટલી કિંમત થાય, એટલે એણે અમુક કિંમત કીધી. બેગડાએ મનોમન જાણ્યું કે આને કોઈક રૂપિયા આપે તો આવું બીજું સર્જન કરે, ત્યાં ત્યાં ઢાળી દીધા 5-5. બલિદાન છે આ વાવની અંદર આ 5 જણાનું પણ. મુક્તાનંદ સ્વામી, સંકલ્પ કરો એ જીવનું કલ્યાણ થાય. મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડી કે કૃપાનાથ, આપ આ વાવની અંદર સ્નાન કર્યા, સંતોએ સ્નાન કર્યું, હરિભક્તોએ સ્નાન કર્યું, વાવનું નિર્માણ કરાવનાર મહારાણી રૂડાદેવીનું તો કલ્યાણ થઈ ગયું મહારાજ. અરે એમ નહીં સ્વામી, વાવનું નિર્માણ કરાવનાર મહારાણી રૂડાદેવીનું કલ્યાણ, એની શરૂઆત કરનાર મહારાજા વીરસિંહનું કલ્યાણ, આ 5 જીવ જેણે આ નક્ષી કૃતિ કરી એનું કલ્યાણ. એટલું નહીં સ્વામી, આ માટીનો ગાળ કાઢવામાં જે જે પશુઓ જોડાયા, જે જે મજૂરો જોડાયા એનું કલ્યાણ. અરે સ્વામી, આ પથરાઓને ઘડતા ઘડતા, ધૂળનું પૂરણ કરતા કરતા, કો કીડા મકોડાની અંદર ચગદાયા હશે, એ તમામ જીવનું કલ્યાણ થાય એવો આજ અમે શુભ સંકલ્પ કરીએ છીએ. મુક્તાન સ્વામી, અહીંયા જે કીડા મકોડા ચગદાયા છે એનું કલ્યાણ. સ્વામી કે મહારાજ, આટલું ઉદાર દિલ તો તમારું, તમારાથી થાય, આ અમારું કામ નહીં. સ્વામી સ્વામી એ પવિત્ર આત્માએ હવે જન્મ ધારણ કરી લીધો છે. ધર્મપુર રાજ્યની અંદર રાજમાતા કુશળ કુંવરબાઈ નામે ત્યાં રાજ ચલાવે છે. રોજ એ તમારા જેવા સાધુઓને તલખે છે, સ્વામી વેલા 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 પધારો, રાજમાતાને ભક્તિનું વાવેતર કરાવો. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા, નિત્યાનંદ સ્વામીએ હાથ જોડ્યા, નિષ્કુળાનંદ સ્વામીએ હાથ જોડ્યા. મહારાજ મંદ મંદ હસતા હસતા કહે છે, સર્વે સંકલ્પ કરો, વેલો વેલો એ મહારાણીને આ મૂર્તિનો યોગ થાય. સર્વે સંતોએ, સર્વે હરિભક્તોએ સંકલ્પ કર્યો, ધર્મપુરની અંદર રાજમાતા કુશળ કુંવરબાઈના હૃદયમાં એક ગજબનો વલવલાટ
તરફડાટ ઉપજો. એ વલવલાટ તરફડાટ કેવો હતો એ તમામ વાતો આપણે આવતીકાલે સાંભળવી છે. હરિવાર પૂર્ણાહુતિ કરતા પહેલા એ કડીને એ પંક્તિને દોહરાવીએ, હૃદયસ્થ કરીએ. ગરજો બિનન હરિહિત લાવે, ગરજો કરજો બિનન હરિહિત લાવે, કરજો પાસ સે ચલિયાવે, કરજો પાસ સે ચલિયાવે, કરજો પાસ સે ચલિયાવે, કરજો પાસ સે ચલિયાવે. યાદ કરીએ રાજમાતા કુશળ કુંવરબાઈ ધરમપુર ની અંદર વલવલાટ અનુભવે, ફરફડાટ અનુભવે છે. ક્યારે પરબ્રહ્મ મળે, ક્યારે પરબ્રહ્મને ભેટાડે એવા સત્પુરુષ મળે. આહા, એક એક સાધુ આવે, એક એક સંતના ચરણ પખાડે, બે હાથ જોડી વિનંતી કરે, મને કોઈ ભગવાન દેખાડો, ભગવાન દેખાડો. કરજો બિન હરિહિત લાવે, કરજો બિન હરિહિત લાવે, કરજો પાસ સે ચલિયાવે, કરજો પાસ સે જે ચલિયાવે. કરજો કે શ્રી હરે હોતહ બેલે, કરજો કે શ્રી હરિ હોતહ બેલી, કરજો કે શ્રી હરે હોતહ બેલે, કરજો કે શ્રી હરિ હોતહ બેલી, કરજો કો કહો દિયે ન મેલે, કરજો કો કહો દિયે ન મેલે, કરજો કો કહો જય સ્વામિનારાયણ.